આજે આપણે યુનિટ 5 જે આપણો અધૂરો છે રાની કી વાવ એને આપણે આજે ચર્ચા કરીશું. તો અત્યાર સુધીમાં આપણે જે ભણી ગયા છીએ પહેલા તો તેના વિશે જાણીએ માહિતી. જેમ કે આપણને ખબર છે કે વાવ કોને કહીશું તો જે સ્ટેપ વેલ હોય, વેલ એટલે કૂવો અને સ્ટેપ એટલે પગથિયા. તો જે પગથિયાવાળો કૂવો છે તેને આપણે વાવના નામથી ઓળખીએ છીએ. તો આપણને ખબર છે કે રાની કી વાવ છે વર્લ્ડ હેરિટેજ એટલે કે દુનિયાની જે સંસ્કૃતિની અજાયબીઓ છે ને એ અજાયબીમાં એની ગણતરી થવા લાગી છે અને એને એક માસ્ટરપીસ તરીકે લેવામાં આવ્યું છે કે સૌથી સારી અથવા તો યોગ્ય રીતે પાણીનો સંગ્રહ કરવો એનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે આર્યું. તો કોણે બંધાવી હતી પહેલાં એ જોઈ આપણે જોયેલું છે, ફરી યાદ કરી લઈએ. તો ક્વીન ઉદયમતી હતી ને એના પતિ એટલે કે કિંગ ભીમદેવ ફર્સ્ટએ તેનું બાંધકામ કરેલું છે, પરંતુ બાંધકામ અધૂરું હતું તે દરમિયાન જ તેમનું મૃત્યુ થાય છે. તો તેમનું અધૂરું કામ છે તેમના પત્ની કોણ લે છે, ક્વીન ઉદયમતી પોતાના હાથમાં ઉપાડી લે છે અને પોતાના પતિનું અધૂરું કામ છે પોતે પૂર્ણ કરે છે વાવ બાંધવાનું. પરંતુ તે પણ પૂરું નથી કરી શકતા અને તે પણ ના મૃત્યુ પામે છે. અને આપણે જોયેલું છે કે રાની કી વાવ છે કેટલા 7 સ્ટોરે જેની અંદર 7 માળ આવેલા છે, 7 સ્ટોરેડ. ત્યાર પછી આપણે એ પણ જોયું કેટલી પોળી છે, કેટલી લાંબી છે. તો 64 મીટર્સ લોંગ જે આપણે ગયા વિડીયોમાં જોયું હતું, 20 મીટર્સ વાઇડ અને 27 મીટર્સ ડીપ. આ વાવની આ એક સારી એવી માહિતી છે કે આટલા મીટરે પોતે પોળી હતી, વાવને પોળી બનાવવામાં આવી હતી 64 મીટર્સ. પછી 20 મીટર છે પોળી હતી, સોરી આ ઊંડી હતી, લાંબી હતી, આ પોળી હતી અને આ ઊંડી હતી, બરાબર. તો આ માપ પણ આપણે યાદ રાખીશું. અને દરેક સ્કલ્પચર અથવા તો દરેક પેસેજ છે જવા આવવાની જગ્યા હોય ને તેને પેસેજ કહેવાય. પિલર છે અને પેવેલિયન આ બધી જ જગ્યાએ તમને સારી એવી કોતરણી જોવા મળે છે. અને એ કોતરણીના સાથે સાથે કોના કોના સ્ટેચ્યુ છે એ પણ માહિતી તેમણે આપી હતી આપણને કે વાવની અંદર કેટલા આવ્યા હતા, 800 શું છે સ્ટેચ્યુ છે અથવા સ્કલ્પચર્સ છે, તેમાંથી 400 છે ને ગોડ એન્ડ ગોડેસીસ તેમના સ્ટેચ્યુ છે, બરાબર. અને એની અંદર પણ એમને વધારે માહિતી આપી હતી આપણને, વધારે ચિત્રો કોના જોવા મળે છે તો વિષ્ણુ ભગવાનના. અને ત્યાર પછી જોયું તો વિષ્ણુ પછી કોની વાત આવી હતી, તો પાર્વતીની. અને પાર્વતીના જે કહીએ ને 12 પ્રકારના ચિત્રો એ આપણને અહીંયા જોવા મળે છે. અને જે ભગવાનના કે જેના પણ ચિત્રો જોવા મળે છે અલગ અલગ ભાવ એટલે કે ગુસ્સાનો હોય, બરાબર, પ્રેમનો હોય, કરુણા હોય, આ અલગ ભાવ સાથેના ચિત્રો છે. અને સાથે સાથે એમનામાં દેખાવ અથવા તો અલગ અલગ મુદ્રામાં પણ ઉભેલા છે. કેટલીક વાર ધારો કે એક પગે ઉભેલા હોય, બે પગે હોય, કોઈ વાર 4 હાથવાળા હોય, એમ અલગ અલગ સ્ટેચ્યુ પણ જોવા મળે છે આપણને. અને ગૌરીના જે 12 સ્ટેચ્યુ છે આપણને એક જ સાથે માત્ર અહીંયા જોવા મળે છે, બીજા સન ટેમ્પલ ઓફ મોઢેરા આ બે જગ્યાએ જોવા મળે છે. પછી ગૌરીના જે ચિત્રો છે ને 12 એની પણ માહિતી આપી છે, બરાબર. તો ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, સ્ત્રિયા, કૃષ્ણ, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિસંધા, તોતલ અને ત્રિપુરા. અને એના પછી બીજા ઘણા પણ સ્ટેચ્યુ આવેલા છે અન્ય ભગવાનના, જેમ કે કયા કયા છે એ પણ નામ માહિતી આપી હતી, ગણેશા, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વારાહી, મહાલક્ષ્મી, કુબેર એટસેટેરા. હવે અહીંયાથી જે છે આપણે ચલાવવાનું બાકી છે તો તે આપણે જોઈએ છે. તો ધેર આર ઓલ્સો સમ ઓફ ધ રેર સ્કલ્પચર્સ ઓફ ગોડ્સ, અહીંયા ઘણા બધા ચિત્રોમાં કેટલાક ભગવાનના ઓછા પણ અમુક ચિત્રો છે, અમુક ભગવાનના જોવા પણ નથી મળતા, બહુ ઓછા હોય છે. હિયર વન કેન ફાઇન્ડ ધ સ્ટેચ્યુ ઓફ લોર્ડ બુદ્ધા વિથ ફોર હેન્ડ, અહીંયા તમને એક સ્ટેચ્યુ જોવા મળશે. સ્ટેચ્યુ એટલે મૂર્તિ અથવા પ્રતિમા.
તમને અહીંયા એક એવી પ્રતિમા જોવા મળે છે લોર્ડ બુદ્ધા કોની તો લોર્ડ બુદ્ધા વિથ ફોર હેન્ડ્સ તમે બુદ્ધની પ્રતિમા જોઈ હશે તો હંમેશા બે હાથવાળી જોઈ હશે પણ અહીંયા એક પ્રતિમા આપી છે લોર્ડ બુદ્ધની જેની અંદર કેવા છે એને ફોર હેન્ડ્સ આપેલા છે ત્યાર પછી તો સ્ટેચ્યુ ઓફ રામ રામ ભગવાનની એક પ્રતિમા છે વિથ સ્વોર્ડ એન્ડ શિલ્ડ સ્વોર્ડ એટલે તલવાર તો આપણે પોતાનો બચાવ કરવા માટે જ્યારે કોઈ વસ્તુનો સામનો કરવા માટે પકડીને ઉભા રહીએ છીએ ને એવું વપરાતું સાધન બચાવ માટેનું સાધન કદાચ તમે ઇંગ્લિશમાં જ એનો અર્થ સમજી ગયા છો ધ સ્ટેચ્યુ ઓફ સન ઇન ફોર્મ ઓફ તપસ્વી સૂર્ય ભગવાનનું સ્ટેચ્યુ આપ્યું છે ને એ તપસ્વીની મુદ્રામાં બેઠેલા હોય એ રીતનું છે ફોર્મ એટલે સ્વરૂપ પરશુરામ છે ને હંમેશા ગુસ્સામાં જ હોય છે એ જ્યારે જોઈએ તમે જાણતા હશો કે એમને પૃથ્વીને એક બે કે ત્રણ વાર એમને આખી પૃથ્વીને ક્ષત્રિયો વિનાની કરી દીધી છે એટલે એમનામાં તાકાત હતી બરાબર એટલે હંમેશા કેવા હોય છે ગુસ્સામાં જ હોય છે પરંતુ વાવની અંદર એક ચિત્ર આપે છે પરશુરામનું જે કેવું છે એકદમ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન એકદમ નરમ અને ઉદાર સ્વભાવના હોય ને એવું ચિત્ર તમને આપ્યું છે જે આપણને બિલકુલ વિરોધી લાગશે રાધર હેવિંગ હાર્ડ એન્ડ સ્ટર્ન હાર્ડ એટલે એકદમ સખત અને સ્ટર્ન એટલે કડક ગુસ્સાવાળો દેખાવ એનાથી વિરુદ્ધમાં છે ધી રિવીલ આર્ટિસ્ટિક વિઝન એન્ડ યુનિક ઇમેજિનેશન ઓફ ધ સ્કલ્પચર્સ તેની અંદર તમને કલાકારની દ્રષ્ટિ છે એ જોવા મળશે કેવી રીતે તેમણે સ્ટેચ્યુ બનાવેલા છે અને કાલ્પનિકતા તમને આમાં વધારે જોવા મળશે દેર આર નિયરલી 300 સ્ટેચ્યુ ઓફ અપસરાસ હવે 800 છે એમાંથી 400 ગોડ અને ગોડેસીસના છે પછી 300 છે અપ્સરાના છે 300 સ્ટેચ્યુ અપ્સરા અપ્સરાના છે ધ સ્કલ્પચર્સ પ્રેઝન્ટેડ અ વાસ્ટ રેન્જ ઓફ ઇમોશન્સ એન્ડ ફિલિંગ્સ ઓન ધ ફેસિસ ઓફ અપ્સરા તેમણે અપ્સરાના જે ચિત્રો બતાડી છે તેમાં અપ્સરાના ફેસ ઉપર પણ અલગ અલગ પ્રકારની ફિલિંગ્સ બતાડી છે આપણે લાગણી બતાડી છે તેમના મનમાં જેવી ફિલિંગ્સ આવે એવી જ ફિલિંગ્સ તેમણે એ ચિત્રો ઉપર નાખી છે તે ડિસ્પ્લે વેરાયટી ઓફ ડિફરન્ટ મૂડ્સ એન્ડ સિચ્યુએશન્સ જ્યારે તમે એ ચિત્રોને જુઓ છો ત્યારે તમને એના ઉપરથી એવી લાગણી થશે કે તે લોકો મનમાં કેવા પ્રકારનો મૂડ ધરાવે છે ખુશીનો છે કે દુઃખનો અને સિચ્યુએશન કઈ પરિસ્થિતિમાં તેઓ મુકાયેલા છે સિચ્યુએશન એટલે પરિસ્થિતિ તેઓ કઈ પરિસ્થિતિમાં છે તે પણ આપણને જોવા મળશે આ ફકરો આપણે છેલ્લે પણ થોડો સ્પીડમાં જોયો તો લખવાની થઈ ગયો ત્યાર પછી મોસ્ટ ઓફ ધેમ પ્રેઝન્ટ વિષ્ણુ ઇન હિઝ 10 ડિફરન્ટ અવતાર અને આ સાથે વિષ્ણુ ભગવાનના છે ને જે 10 અવતાર છે આપણે જાણીએ છીએ 10 અવતાર જેને કહીએ છીએ એ બધા અવતારો છે ને એના પણ ચિત્રો આપણને અહીંયા જોવા મળે છે ધ મોસ્ટ એટ્રેક્ટિવ સ્કલ્પચર્સ આર ધોઝ ઓફ વરા વામન નરસિંહ રામ કલ્કી એન્ડ મહિષાસુર મર્દિની આ જે વિષ્ણુ ભગવાનના અવતાર છે તેમના પણ આપણને ચિત્રો ત્યાં જોવા મળશે ધ અપ્સરાસ વિથ 16 ડિફરન્ટ મેકઅપ સ્ટાઇલ્સ એડ ટુ ધ ગ્રેસ ઓફ ધીસ અનમેચ્ડ સ્કલ્પચર્સ તો અપ્સરાની જે 16 પ્રકારની અલગ અલગ મેકઅપ સ્ટાઇલ છે તે પણ આપણને એમના ચિત્રો દ્વારા જોવા મળે છે અલગ અલગ રીતે બતાડેલા છે ધ સ્ટેપવેલ ઓલ્સો ફોકસ્ડ ઓન ધ હોલીનેસ ઓફ વોટર એન્ડ ઇટ્સ ગ્રેટ સિગ્નિફિકન્સ ઇન ઇન્ડિયન કલ્ચર તો આ સ્ટેપવેલ છે વાવ
તે આપણને સૌથી પહેલા તો હોલી ડેસ એટલે પવિત્રતા અને સિગ્નિફિકન્સ એટલે ઇમ્પોર્ટન્સ ભારતની જે સંસ્કૃતિ છે ને બધી સંસ્કૃતિના ચિત્રો તમને આમાં જોવા મળે છે એટલે કે આ વાવ પોતાનું ઘણું બધું મહત્વ છે તે આપણને બતાડી રહી છે એકવાર તમે શબ્દાર્થમાં આવતા જાવ એટલે વધારે તમને ખ્યાલ આવશે અગત્યતા જો આપણે એકવાર ફરીથી જ આ પહેરા લઈ લઈએ છીએ પેરેગ્રાફ કે જેથી તમને સમજણ ના પડે તો આપણે ફરીથી જોઈ લઈએ છીએ ભગવાન રામ છે તેમની પ્રતિમા તમને તલવાર અને શિલ્ડ સાથેની જોવા મળશે ધ સ્ટેચ્યુ ઓફ સન ઇન ફોર્મ ઓફ તપસ્વી જ્યારે સૂર્ય ભગવાનની પ્રતિમા છે તે તમને તપસ્વીના રૂપમાં બેઠેલા હોય તેવું જણાવશે ધ સ્ટેચ્યુ ઓફ શિવા વિથ બીડ્સ ઇન હિઝ હેન્ડ અને જે શંકર ભગવાનનું સ્ટેચ્યુ છે તે તેમના હાથમાં જાણે કે બીડ્સ એટલે માળા હોય બરાબર તે માળા હોય એવી રીતનું આપણને બતાડ્યું છે અને ધ પર સ્ટેચ્યુ ઓફ પરશુરામ વિથ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન રાધર હેવિંગ હાર્ડ એન્ડ સ્ટર્ન લુક સ્ટર્ન એટલે એકદમ કડક અથવા તો ગુસ્સાવાળા તેવા લુક અને હાર્ડ એટલે પણ સખત બરાબર તેવા લુકના જગ્યાએ આપણે એની વિરોધી જ આખી પ્રતિમા જોવા મળે છે જે એકદમ સોફ્ટ એન્ડ જેન્ટલ છે સમ ઓફ ધ સ્કલ્પચર્સ ડિસ્પ્લે કન્ટેમ્પોરરી લાઈફ સ્ટાઇલ કેટલાક ચિત્રો છે તે આપણને તેમના સમયની આ લીધી આપણે રહી ગયેલી છે કે કેટલાક ચિત્રો તમે એ વખતે જે પ્રકારનું જીવન બધા જીવતા હતા ને તેવી લાઈફ સ્ટાઇલ કન્ટેમ્પોરરી એટલે સમકાલીન એ વખતના સમયમાં ચાલતી લાઈફ સ્ટાઇલ હતી તે પ્રમાણેના છે ડિસ્પ્લે એટલે રજૂ કરે છે જેમ કે ફોક ટેલ્સ એનિમલ એન્ડ હ્યુમન ઇન્સ્ટિંક્ટ્સ કે જે કેટલીક વાર્તાઓ જેવું છે કાલ્પનિક આપણે વાર્તાઓ કહેતા હોય ને તેની એનિમલ પ્રાણીઓ અને હ્યુમન ઇન્સ્ટિંક્ટ એટલે કે કેટલી માનવજાત વિશેની પણ વાર્તાઓ હોય એને અનુરૂપ એ લોકોએ ચિત્રો દ્વારા પોતાની હકીકત રજૂ કરી છે આપણી સામે તે રિવીલ આર્ટિસ્ટિક વિઝન એન્ડ યુનિક ઇમેજિનેશન ઓફ ધ સ્કલ્પચર્સ તો જે માણસ હોય અથવા તો જે કલાકારોએ આ વસ્તુ બતાડી છે તો બનાવનારે પોતાની અંદર રહેલી જે કલા છે તે આ સ્કલ્પચર્સ દ્વારા આપણી સુધી પહોંચાડી છે અંદર રહેલી પોતાની કલ્પના છે એનું આરોપણ તેમણે આ પ્રતિમા ઉપર કરી નાખ્યું છે ધેર આર નિયરલી 300 સ્ટેચ્યુ ઓફ અપસરાસ 300 તમને અપસરાના ચિત્રો જોવા મળશે ધ સ્કલ્પચર્સ પ્રેઝન્ટેડ અ વાસ્ટ રેન્જ ઓફ ઇમોશન્સ એન્ડ ફિલિંગ્સ ઓન ધ ફેસીસ ઓફ ધ અપસરાસ તમને ત્યાં ફેસ એટલે ચહેરો બરાબર વાસ્ટ રેન્જ ઓફ ઇમોશન્સ ખૂબ જ એટલે કેટલાય પ્રકારની અલગ અલગ લાગણીઓ તમને ત્યાં જોવા મળશે ઇમોશન્સ એટલે લાગણી અને ફિલિંગ્સ એટલે પણ લાગણી બરાબર તે બંને છે ને તમને ચહેરા ઉપર જોવા મળશે અપ્સરાના ધે ડિસ્પ્લે વેરાયટી ઓફ ડિફરન્ટ મૂડ્સ એન્ડ સિચ્યુએશન્સ તેઓ અલગ અલગ પ્રકારના મૂડ અને સિચ્યુએશન્સ એટલે મૂડ એટલે કહીએ ને આનંદનો છે દુઃખનો છે એ બધા મૂળ માણસ ગુસ્સામાં છે એ બધા મૂળ અને કઈ પરિસ્થિતિમાં તેઓ મુકાયેલા છે તે આપણને ત્યાં જોવા મળે છે મોસ્ટ ઓફ ધેમ પ્રેઝન્ટ વિષ્ણુ ઇન હિઝ 10 ડિફરન્ટ અવતાર્સ અવતાર એટલે રૂપો બરાબર એ તો આપણને ખ્યાલ છે તો આમાંથી મોટે ભાગે
विष्णु भगवान ना 10 अवतारों जे छे ने ते रजू करता पा चित्र छे यहां द मोस्ट अट्रैक्टिव स्कल्पचर्स आर दोज ऑफ वरा वामन नरसी राम कल्कि एंड महिषा सुरप मर्दिनी आ पण एक अवतार छे तो आ बधा आपणे જોવા મળે છે द अप्सरास विथ 16 डिफरेंट मेकअप स्टाइल्स एड टू द ग्रेस ऑफ दिस अनमेचड स्ट्रक्चर તેમના ચિત્રો છે અલગ અલગ પ્રકારના છે અને એની સાથે અપ્સરાનો જે મેકઅપ ને બધું છે થોડો ડિફરન્ટ છે અલગ અલગ પ્રકારના જે ચિત્રો આપે છે સોળ એનાથી તેના સ્કલ્પચરમાં થોડો વધારો થાય છે ધ સ્ટેપવેલ ઓલસો ફોકસ્ડ ઓન ધ હોલીનેસ ઓફ વોટર એન્ડ ઇટ્સ ગ્રેટ સિગ્નિફિકન્સ ઇન ઇન્ડિયન સ્કલ્પચર્સ આ વેલ બતાવે છે કે પાણી છે ને એ પાણી કેટલું પવિત્ર એની પવિત્રતા બતાડે છે અને ઇન્ડિયન ભારતીય સંસ્કૃતિમાં આવા ઘણો અગત્યનું મહત્વ ધરાવી રહ્યા છે તે પણ આપણે જાણીએ છીએ ત્યાર પછીનો પેરેગ્રાફ ધ વાવ ઇઝ ધ મોસ્ટ ડેવલપ્ડ ઇલેબોરેટ એન્ડ ઓર્નામેન્ટેડ એક્ઝામ્પલ ઓફ સબમર્જ્ડ આર્કિટેક્ચર આર્કિટેક્ચર એટલે જે લોકો બધી વસ્તુઓ બનાવી રહ્યા છે તે તો તેની અંદર આ વાવ છે ઘણું બધું મહત્વ તો ધરાવી રહ્યા છે બરાબર મોસ્ટ ડેવલપ્ડ ઘણો બધો વિકાસ પણ થયો છે તેમના કર્યા પછી આપણે કદાચ એને સાવચેતી રાખવી કારણ કે તમને ખ્યાલ હશે કે રાણકી વાવ છે આખી જમીનની અંદર દટાઈ ગયેલી છે બરાબર જમીનની અંદરથી અને પછી જે પહેલાનું પાટણ છે એની અંદરથી આપણે ખોદકામ કરીને બહાર કાઢેલી વાવ છે કે જેથી અમુક ભાગ છે તૂટી પણ ગયેલા છે વાવના આપણે સરખા નથી કરી શકતા ઇલેબોરેટ એન્ડ ઓર્નામેન્ટેડ એક્ઝામ્પલ ઓફ સબમર્જ્ડ આર્કિટેક્ચર કે જે લોકો આર્કિટેક્ચરનું કામ કરી રહ્યા છે આ બાંધકામનું બધું એ લોકો માટે તે એક સારામાં સારું ઉદાહરણ છે કે આ જ વાવ જોઈને તેઓ બીજું કંઈક નવું કામ કરી શકે છે ઇટ સિંગ ધ ગ્લોરી ઓફ ડેવલપમેન્ટ ઓફ સ્ટેપવેલ્સ ઇન ઇન્ડિયા ગ્લોરી એટલે ભવ્ય તે બતાડે છે અથવા તો ગાય છે કે આ વાવ છે ભારતની આ વાવ છે ને એ ભવ્ય વિકાસ કરી રહી છે This valve is a large and complex type of step well. આ વાવ છે ખૂબ વિશાળ પણ છે અને એક જટિલ પ્રકારની પણ વાવ છે જ્યાં આપણે કહીએ તો આપણા ભારતની સ્ટેપવેલ બહુ જ પ્રખ્યાત છે ઇટ હેઝ ઓર્નામેન્ટેડ પેનલ્સ ઓફ સ્કલ્પચર્સ કે તેની અંદર ઘણી બધી જાણે કે પેનલો હોય ઓર્નામેન્ટેડ કે ડેકોરેટ એટલે શણગારવામાં આવી છે અથવા એ રીતે ડેકોરેટ કરેલી છે જે તમે જોઈ શકો છો મિનિંગ આપેલું છે નીચે ઓર્નામેન્ટેડ એટલે ડેકોરેટેડ ઇટ લે બોરેડ અંડર ધ મડ ડ્યુ ટુ ફ્લડ્સ ફર્સ્ટ એન્ડ ધેન વેનિસિંગ ઓફ ધ રિવર સાબરમતી આ વાવની વાત કરે છે તો મડ એટલે કાદવ આ વાવની અંદર કાદવ આવ્યો ફ્લડ એટલે પૂર પૂરના કારણે કેટલો કાદવ અંદર આવી ગયો સદીમાં આ વાવ છે નીચે સંતાઈ ગઈ હતી ધ આર્કિયોલોજીસ્ટ સર્વે
ઓફ ઇન્ડિયા અને ભારતના કેટલાક લોકો છે એમને માહિતી મેળવવા માટે બધું શોધકામ કરતા હોય, ટુક અ ગ્રેટ કેર ઓફ ટુ પ્રિઝર્વ ધી સ્કલ્પચર્સ. જ્યારે એમણે શોધી નાખ્યું કે આ જમીનની નીચે આ ભાવ છે, ત્યાર પછી એની કાળજી રાખવા કે દેખરેખ રાખવા જે આપણા ભારતની સરકારને છે એ લોકો એને બહુ જ સાચવી છે. ટુ પ્રિઝર્વ એટલે સાચવવું. લોકો તેની મુલાકાત પણ લે અને ભૂતકાળના લોકોએ જે નવી શોધ કરેલી છે અથવા તો જે બનાવ્યું છે એના વિશે એ પણ માહિતી મેળવે કે ભાઈ આપણા કરતાં પણ આ લોકોએ ઘણું બધું સારું કામ કર્યું છે, તો કેમ એમનું જોઈને આપણે પણ આટલું સરસ કામ ના કરી શકીએ અથવા તો કરી શકીએ, બરાબર? એટલે એમનામાંથી પ્રેરણા મેળવવા માટે પણ એ વસ્તુને રાખવી જરૂરી છે કે લોકો જોઈને ઘણું બધું શીખી શકે છે. ઇન ફેબ્રુઆરી 2013 અને 2013 ફેબ્રુઆરીમાં એઆઈએસઆઈ નોમિનેટેડ ધીસ વાવ ફોર ધ વર્લ્ડ હેરિટેજ. 2013 એટલે કે ફેબ્રુઆરી મહિનામાં તેઓએ તે આ વાવને વર્લ્ડ હેરિટેજ, આખા વિશ્વની ઐતિહાસિક જે સાઇટ છે જોવાલાયક સ્થળ તરીકેની નિમણૂક કરવામાં તો પસંદ કર્યું. વિથ ધ એક્સલન્ટ ટીમ વર્ક બાય ધ એએસઆઈ એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત, ઇટ ગોટ રેકોગ્નિશન બાય ધ યુનેસ્કો. પણ એક ટીમ વર્કે કામ કર્યું છે અને આપણા ગુજરાતની સરકારે, જો આ કામ ના થયું હોય તો કદાચ આપણે આટલી સુંદર વાવનું ક્યારેય પણ નામ કે ઓળખ મેળવી શકત નહીં. અને એની સાથે યુનેસ્કોએ પણ આ કામ કર્યું છે આપણને મદદ કરવાનું. આપણે આપણી જેટલી પણ ધરોહર છે તેને સાચવવી જોઈએ, એમનામાંથી કંઈક નાની અથવા તો સારી એવી માહિતી મેળવવી એ આપણું કામ છે. તો પાછળનો પેરેગ્રાફ જે છે એ ફરીથી વાર જોઈ લેજે. The Vav is the most developed, elaborate and ornamented example of submerged architecture. તો આર્કિટેક્ચરના જે નાના નાના સબમર્જડ એટલે નાના નાના ખંડ અથવા નાના વિભાગો છે એમાંથી, અને ઓર્નામેન્ટેડ એટલે ડેકોરેટ, બહુ સારું શણગારવામાં આવે છે નાના નાના પિલ્લરો દ્વારા આ વાવને. ઇટ સિંગ્સ ધ ગ્લોરી ઓફ ડેવલપમેન્ટ ઓફ સ્ટેપવેલ્સ. અને આ જ જે વાવ છે તે પોતાની ભવ્યતા વિશે, ભવ્યના વિકાસ વિશે ગુણગાન કરતા હોય છે. ધીસ વાવ ઇઝ અ લાર્જ એન્ડ કોમ્પ્લેક્સ ટાઈપ ઓફ સ્ટેપવેલ. આ વાવ છે મોટી અને જટિલ પ્રકારની વાવ છે. ઇટ હેઝ ઓર્નામેન્ટેડ પેનલ્સ ઓફ સ્કલ્પચર્સ. અને આ વાવ છે એમાં ઘણી બધી પેનલો પણ છે અને કેટલાક સ્કલ્પચર્સ એટલે કેટલાક ચિત્રો પણ અંદર જોવા મળે છે. ઇટ લે બ્યુરિડ અંડર ધ મડ ડ્યુ ટુ ફ્લડ ફર્સ્ટ. અને સૌથી પહેલાં જે સાબરમતી નદીનું પાણી છે એમાં પૂર આવવાના કારણે આ નદીની અંદર જમીનની આવો કેટલો કાપ છે ખેંચાઈને આવે છે, બરાબર? અને આ વાવમાં ભરાઈ જાય છે. ભરાઈ જતો નથી પણ આ વાવ છે ને એ આખી જમીનમાં, કારણ કે વાવ અંદરથી આપણે જાણીએ છીએ વાવ છે એટલે ખુલ્લી હોય, એની અંદર બધી રેતી ભરાવાથી એની ઉપર આખી જમીન આવી જાય છે. એન્ડ ધેન વેનિશ ડ ઓફ ધ રિવર સાબરમતી. અને પછી નદીના પાણીની અંદર એ વાવ આપણને ખોવાઈ જાય છે. ઇટ વોઝ હિડન અંડર ધ લેયર્સ ઓફ સિલ્ક ફોર ઓલમોસ્ટ 7 સેન્ચ્યુરીઝ. અને આ વાવ છે સાતમી સદીમાં આપણને જમીનનું લેયર એટલે થર અથવા તો પડ, લેયર એટલે થર અથવા તો પડ, જમીનનું જે પડ છે ને એની નીચે જતી રહી હતી આખી વાવ. ધ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, શોર્ટ ફોર્મ યાદ રાખજો એએસઆઈ, ટુક એ ગ્રેટ કેર ટુ પ્રિઝર્વ ધીસ સ્કલ્પચર્સ. આ જે છે ને એએસઆઈ, તેમણે આ વાવનું આ સ્કલ્પચરની સાચવણી બહુ સરસ કરી છે. ઇન ફેબ્રુઆરી 2013 એએસઆઈ નોમિનેટેડ ધીસ વાવ ફોર ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ. અને 2013 ફેબ્રુઆરી મહિનાના 2013માં, બરાબર? અને આખા વિશ્વની એક ઐતિહાસિક સાઇટ અથવા તો જોવાલાયક સ્થળ તરીકે જાહેર કરવામાં આવી છે. With the excellent teamwork by the ASI and State Government of Gujarat, it got recognition by the UNESCO. અને યુનેસ્કો દ્વારા તેણે ઘણી બધી સારી એવી માહિતી પણ મેળવી છે. આ દરમિયાન હવે આપણે કેટલાક ચોકડીના શબ્દો છે એ પણ જોઈ લઈએ.
જો પહેલો શબ્દ આપે છે તમને હેરિટેજ, તેનો અર્થ સમજાઈ દઉં છું અને જોડે જોડે આપણે સમજતા જઈએ છીએ વસ્તુ શું કહેવા માંગે છે. હેરિટેજ એટલે થિંગ સચ એઝ વર્ક્સ ઓફ આર્ટ, passed upon from earlier generation, એવું કામ છે કે જે કામની માહિતી આપણને ભૂતકાળમાં બનેલી છે કળા, બરાબર, એ કળા અત્યારે અત્યારની જે જાતિ છે આપણે લોકો જે છીએ એ લોકો પણ એમાં જોઈને કંઈક શીખી શકીએ તેવા પ્રકારનું કામ. ત્યાર પછી આર્કિટેક્ચર એટલે આર્ટ એન્ડ સાયન્સ, એવું કહેવામાં આવે છે આર્કિટેક્ચર એટલે કળા અને વિજ્ઞાન, બરાબર, એ બધું ભેગું કરીને તમારે કોઈ પણ એક બિલ્ડિંગની રચના કરવી બનાવવી એને કહેવાય છે આર્કિટેક્ચર. ત્યાર પછી છે સિલ્ટ, જે આપણે લખેલો હમણાં સિલ્ટ એટલે તો કા ખબર છે, જોઈએ તો એ અંદર સાંભળી લઈએ. સેન્ડ, મડ એટસેટેરા ધેટ ઇઝ કેરીડ બાય ફ્લોઇંગ વોટર એન્ડ ઇઝ લેફ્ટ એટ ધ માઉથ ઓફ એ રિવર ઓર ઇન એ થર્મલ, બરાબર, એટલે રિવર હતા તો રિવરના પાણી દ્વારા ખેંચાઈ આવે જે જમીનનો ભાગ છે, રેતીનો ભાગ છે, એને આપણે કાપ કહીએ છીએ. હવે માસ્ટર પીસ ટાસ્ક ડન વિથ ગ્રેટ સ્કેલ, ભવ્ય અથવા તો ગ્રેટ મહાન સ્કિલ છે અંદર, ઇમેન્સ એટલે એક્સ્ટ્રીમલી લાર્જ. ત્યાર પછી છે આર્કિયોલોજિકલ રિલેટેડ ટુ આર્કિયોલોજી, ભૂતકાળની વસ્તુઓ હોય ને, પુરાના વસ્તુઓ તત્વો અથવા જે પણ બને એના વિશેની માહિતી મેળવવાનું એક પ્રકારનું નોલેજ ધરાવવું. ત્યાર પછી છે એક્સેપ્શનલ એટલે વેરી અનયુઝુઅલ, બરાબર, જે કાયમી વપરાય નહીં તેવી અનયુઝુઅલ. સ્કલ્પચર એટલે આર્ટ ઓફ કાર્વિંગ્સ વુડ ઓર સ્ટોન્સ, સ્કલ્પચર્સ એટલે કેટલાક વાર લાકડા ઉપર પણ આપણે કોતરણી જોઈએ છે, બરાબર, અને પથ્થરો ઉપર બેમાંથી કોઈ પણ એક ઉપર તમે કલા અથવા કારીગરી કરી હોય તેને કહેવાય છે સ્કલ્પચર્સ. પ્રિઝર્વ એટલે કીપ સેફલી, કોઈ પણ વસ્તુને સાચવવી. યુટિલાઇઝિંગ એટલે મેકિંગ યુઝ ઓફ, કોઈનો ઉપયોગ કરવો, મેકિંગ યુઝ ઓફ. અને મેગ્નિફિશિયન્ટ એટલે ઇમ્પ્રેસિવ એટલે વખાણવા લાયક.
ફોર્મિનેટેડ એટલે ફોર્મલી પર્પસ ટુ ચૂઝ, ફોર્મલી પર્પસ ટુ ચૂઝ, આપણે કોઈ હેતુ માટે કોઈની પસંદગી કરીએ છીએ તેને. એસ્થેટિક એટલે બ્યુટીફુલ. Enchanting એટલે delightful. Dynasty એટલે series of rulers of the same family. કોઈ એક family માંથી રાજાના વંશજો જન્મ લે છે, રાજવંશ, તેને આપણે કહે છે dynasty. Significance એટલે meaning, બરાબર, મહત્વ અથવા તો અર્થ. Recognition એટલે exception, approval, approval. Store એટલે floor. Scarcity એટલે shortage અથવા તો અછત, એ આપણે લખે તો આગળ shortage અથવા તો અછત. ઓર્નામેન્ટેડ એટલે ડેકોરેટેડ, અને કમ્પ્લેન્શન એટલે ગેટ કમ્પ્લેન, જે પૂર્ણ થયું કે છે. અને વેનિસિંગ એટલે નાશ પામવું અથવા અદૃશ્ય થઈ ગયું, જે લુપ્ત થઈ ગયું ને ભૂતકાળની વસ્તુ, તેને આપણે કહીશું ડિસએપિયરિંગ. તમે આટલા શબ્દો જોઈ બધે. જેની અંદર તમને ખબર છે કે ત્રણ ખાલી જગ્યા આપવાની અને બ્રેકેટમાં ત્રણ વર્ડ્સ આપવાના, જે આપણે અત્યાર સુધી કરતા આવ્યા છીએ, એટલે આટલું તમારું હોમવર્ક થાય છે. નેક્સ્ટ છે, આપણે આગળના વિડીયોમાં જોઈશું, જેમ કે ગ્રામર પણ કદાચ હોઈ શકે એમાં અથવા પાઠ હોઈ શકે એમાં, બરાબર.